તો આપણે ધોરણ ત્રણમાં અંગ્રેજીની સ્ટેપ બુકની અંદર સ્ટેપ ફોર હતા બરાબર બીજી ટેબલ્સ એટલે કે શાકભાજીના નામ બરાબર આપણે ઘરે મમ્મી અલગ અલગ શાકભાજી બનાવે છે બરાબર બટાકો મૂળો ટામેટું ડુંગળી ગાજર વટાણા બરાબર ફૂલેવાળા બધાનું શાક બનાવે છે બરાબર આપણે ગુજરાતીમાં ઘરે બોલીએ છીએ તો હવે આપણે શું કરીશું એને અંગ્રેજીમાં શીખીશું બરાબર તો જો પહેલું આપણને આપ્યું છે કયું ચિત્ર દેખાય છે તમને આ મરચાંનું તો મરચાંને આપણે ઇંગ્લિશમાં શું કહીશું ચિલ્લી કે સી એચ આઈ ડબલ એલ આઈ ચિલ્લી એટલે મરચું પીઓ ટી એ ટીઓ પટેટો એટલે બટાકો બરાબર આનો ઉપયોગ તો વારંવાર આપણે કરીએ છીએ પછી આપ્યું છે રેડિશ રેડીસ એટલે મૂળો આર એ ડીઆઈએસ એચ રેડીસ એટલે મૂળો પછી આ છે આ કયું ચિત્ર છે લીંબુનું તો લીંબુને ઇંગ્લિશમાં શું કહીશું લેમન એલ ઇ એમ ઓ એન લેમન એટલે લીંબુ આ છે ટામેટાનું ચિત્ર ટીઓ એમ એ ટીઓ ટામેટો એટલે ટામેટું ઓ એન આઈ ઓ એન અન્ય એટલે ડુંગળી આ ડુંગળીનું ચિત્ર આપેલું છે હવે નીચે જુઓ સી એ ડબલ આર ઓ ટી કેરટ એટલે ગાજર પી ઈ એસ પીઝ એટલે વટાણા સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઇ આર બરાબર કોલીફ્લાવર એટલે ફૂલે વર સી એ ડબલ બી એ જી ઈ કેબીજ એટલે કોબી બી આર આઈ એન જે એલ બ્રિન્જલ એટલે રીંગણ સી યુ સીયુ એમ બી ઈ આર કિકુંબર એટલે કાકડી આપણે કાકડી તો અત્યારે તો ખાતા હશે બધા બરાબર ને બજારમાં તો જુઓ આપણે આ શાકભાજીના નામ હવે આપણે ઘરે અંગ્રેજીમાં બોલવાનું છે તો તમારે અંગ્રેજીના બધા શાકભાજીના સ્પેલિંગો મોઢે કરી દેવાના છે બરાબર અને બોલી બોલીને લખવાનું છે તો જુઓ તમારે અંગ્રેજીની નોટબુકની અંદર શું કરવાનું છે સી ડબલ્યુ પંદર નવ તારીખ મારવાની છે સ્ટેફ ફોર વી ઈ જી ઈ ટી એ બી એલ ઇ એસ એટલે કે વેજીટેબલ્સ બરાબર એટલે શાકભાજીના નામ આપણે બીજા ધોરણની અંદર એના ઉચ્ચાર શીખી ગયેલા બરાબર ને તો તમારે આ રીતના અને જાહેરસ કરાવીને ફોટો લગાવવાનો છે અને આ સ્પેલિંગ બોલી બોલીને એક સ્પેલિંગ પાંચ વાર લખવાનો છે સી એચ આર ડબલ એલ આઈ ચિલ્લી એટલે મરચું પછી આપ્યું છે પટેટાનું ચિત્ર પછી આપ્યું છે રેડીઝનું ચિત્ર આ રીતના અંગ્રેજીની નોટબુકની અંદર વેજીટેબલ્સ એટલે કે શાકભાજીના નામો ચિત્રો ચોંટાડીને સારા અક્ષરે સ્પેલિંગ બોલી બોલીને લખવાનું છે બરાબર અને મમ્મી પપ્પા કાં તો કોઈ ભાઈ હોય એમની સામે તમારે આ સ્પેલિંગ બોલવાના છે બરાબર આ રીતના જુઓ અંગ્રેજીની નોટબુકની અંદર આ રીતના ફોટા ચોંટાડવાના છે અને સ્પેલિંગ લખવાના છે બરાબર થેન્ક યુ